Welcome to the BSc online lecture. Today I will learn chemistry. Semester 3 and unit number 2, chemistry of lanthanide element. We discuss periodic table in lanthanide element. What is the lanthanide element? In discuss today chapter. First, definition of lanthanide and actinide series. So હવે આપણે જોઈએ કે lanthanide element એટલે શું. તો લેન્થેનાઇડ એલિમેન્ટ આપણે 12માં ની અંદર પણ આપણે આવી ગયા છે કે લેન્થેનાઇડ એલિમેન્ટ કેને કહેવામાં આવે, એની ફિઝિકલ પ્રોપર્ટી, કેમિકલ પ્રોપર્ટી, આ બધી વસ્તુ આપણે 12 સાયન્સ ની અંદર જોઈ ગયા છે. આપણે પાછું એ જ જોવાનું છે, પણ એના કરતા થોડુંક એક સ્ટેપ અહેડ આગળ. તો જોઈએ આપણે પહેલા, તો આપણને ખબર હોય કે પીરિયોડિક ટેબલમાં એસ બ્લોક, ઈ બ્લોક, ડી બ્લોક અને એક બ્લોક ના એલિમેન્ટ આવે છે, કે જે પીરિયોડિક ટેબલ ની અંદર આપણે જોઈએ છે આવી રીતે. આપણું જે પીરિયોડિક ટેબલ છે એ પીરિયોડિક ટેબલ આવી રીતનું કંઈક છે કે જે આપણને ખબર છે. આ જે આપણી પાસે જે ભાગ છે જેને આપણે એસ બ્લોક તરીકે ઓળખીએ છીએ, આ વચ્ચેનો જે ભાગ છે એ આપણું પાસે ડી બ્લોક, અને જે આ આપણી પાસે ઈ બ્લોક એલિમેન્ટ, અને નીચે છે આપણી પાસે એસ બ્લોક એલિમેન્ટ. હવે આને આપણે ડી બ્લોકને આપણે ટ્રાન્ઝિશન મેટલ તરીકે ઓળખીએ છીએ. ડી બ્લોક ના એલિમેન્ટો એ ટ્રાન્ઝિશન મેટલ તરીકે ઓળખીએ. ટ્રાન્ઝિશન શા માટે કહેવામાં આવે છે? તો કે આ જગ્યાએ આપણને ખબર છે એ બ્લોક બ્લોક છે એમાં કેવા છે બધા મેટલ જ. હવે આ બાજુથી જેમ પી તરફ જાવ એમ નોન મેટલ આપણને જોવા મળશે, તો વચ્ચેનો જે ભાગ છે કેવા છે, મેટલ હોય, મેટલ હોય, એટલા માટે એને ટ્રાન્ઝિશન મેટલ કહેવામાં આવે છે. જ્યારે એફ બ્લોક ને આઇનલ ટ્રાન્ઝિશન કહેવામાં આવે છે, આઇનલ ટ્રાન્ઝિશન મેટલ કહેવામાં આવે છે. હવે અહીંયા ડી બ્લોક ના એલિમેન્ટ કે જેની આઉટર મોસ્ટ ઓર્બિટલ કઈ હશે, ડી, કે ડી ઓર્બિટલ માં ઇલેક્ટ્રોન જવાની શરૂઆત કરે તો એને આપણે ડી બ્લોક ના એલિમેન્ટ કહીશું. જ્યારે એફ બ્લોકમાં જવાની શરૂઆત કરે ત્યારે એને શું કહેવામાં આવે, એફ બ્લોકમાં. પણ આપણે ખબર છે કે ડી બ્લોક એસ અને પી અને નીચે અલગથી આપણે એફ બ્લોક લખી છે, આવું શા માટે કરવામાં આવે છે? તો આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે આપણને ખબર છે કે એફ બ્લોક એલિમેન્ટ એટલે શું, આપણે એ પહેલા જોઈએ તો એમાં બે આપણી પાસે છે, લેન્થેનાઇડ ડિસિડી અને એક્ટિનાઇડ ડિસિડી. તો પેલા તો આપણે જોઈએ લેન્થેનાઇડ ડિસિડી કહેવામાં આવે, એક્ટિનાઇડ સિરીઝ તેને કહેવામાં આવે. ચેપ્ટર જે છે લેન્થેનાઇડ એલિમેન્ટ બે આપણે જોવાના છે, લેન્થેનાઇડ અને એક્ટિનાઇડ. તો મોસ્ટ ઓફ આપણે જે વધારે પડતું જોવાનું છે લેન્થેનાઇડ, શા માટે લેન્થેનાઇડ સિરીઝ જોવાની છે એ પણ આપણે ચર્ચા કરશું. અમે પેલા જોયું ને કે સિરીઝ સ્ટાર્ટ ફ્રોમ લેન્થેનાઇડ કે જેનો એટોમિક નંબર કેટલો છે, 57 ટુ લ્યુટેશિયમ ઝેડ બરાબર 71 કોલ્ડ લેન્થેનાઇડ સિરીઝ. લેન્થેનાઇડ થી લ્યુટેશિયમ સુધી ક્યાં સુધી, તો કે એટોમિક નંબર 57 થી એટોમિક નંબર 71 સુધી આ વચ્ચેના જે પણ એલિમેન્ટ છે એ બધાને શું કહેવામાં આવે છે, લેન્થેનાઇડ સિરીઝ કહેવામાં આવે છે. એન્ડ સિરીઝ સ્ટાર્ટ ફ્રોમ એક્ટિનાઇડ, એક્ટિનમ, એક્ટિનમ ઝેડ બરાબર 89 ટુ લોરેન્ઝિયમ ઝેડ બરાબર 103 આર કોલ્ડ એક્ટિનાઇડ લોરેન્ઝિયમ.
તો લેન્થેનેટથી લ્યુટેશિયમ સુધીમાં કુલ આપણી પાસે કેટલા એલિમેન્ટ આવશે? 15. આમાં કેટલા આવશે? 15. 15 એલિમેન્ટ રેડી. 15 એલિમેન્ટ આપણી પાસે છે. તો લેન્થેનાઇટ પેલું જે એલિમેન્ટ થઈ ગયું છે આપણી પાસે લેન્થેનમ. તો લેન્થેનમ છે એટલા માટે આખી જે સિરીઝ છે લેન્થેનાઇડ થી લ્યુટેશિયમ સુધીની એને લેન્થેનાઇડ સિરીઝ કહેવામાં આવે છે. અને આમાં પેલું એલિમેન્ટ છે એક્ટિનાઇડ. તો ઓલા સોરી એક્ટિનિયમ. તો એક્ટિનિયમ થી લોરેન્ઝિયમ સુધીના જે એલિમેન્ટ છે આખી સિરીઝને શું કહેવામાં આવે છે? એક્ટિનાઇડ સિરીઝ કહેવામાં આવે. તો આ બધા જ તત્વોને લેન્થેનમ સિરીઝ અને આ બધા તત્વોને લેન્થેન એક્ટિનાઇડ સિરીઝ તરીકે ઓળખવામાં આવે છે. તો આજે આ બધા જ આપણી પાસે એલિમેન્ટ છે. અને કયા બ્લોકના એલિમેન્ટ આપણે ઓળખીએ છીએ? એફ બ્લોક એલિમેન્ટ. કયા બ્લોકના એલિમેન્ટ તરીકે આપણે ઓળખીએ છીએ? એફ બ્લોક એલિમેન્ટ. હવે આપણે જોઈ શકીએ છીએ ત્યાં પીરિયોડિક ટેબલની અંદર તમે હવે જોવો તો આપણને ખબર પડશે. આપણે ખાલી આ ચાર ની જરૂર. અહીંયા આપણને ખબર છે. હવે લેન્થેનાઇડ થી અહીંયા આપણે જોશું તો 57 હશે. અને આ બાજુ જયારે આપણે જોશું ત્યારે લેન્થેનાઇડ પછી અહીંયા આપણને ખબર ઝેડ બરાબર આના 57 નંબર છે. તો અહીં 57 નહીં હોય પીરિયોડિક ટેબલમાં ડાયરેક્ટ તમને 72 જોવા મળશે. ક્યાં જોવા મળશે? 72. અને અહીંયા તમને શું જોવા મળશે? 103 નંબરનું 104 નંબરનું તમને એલિમેન્ટ અહીંયા જોવા મળશે. એક્ટિનિયમ પછી લેન્થેનાઇડ પછી 72 નંબરનું આફનું તમને અહીં જોવા મળશે. તો વચ્ચેનો જે એલિમેન્ટ છે 58 થી 71 સુધીના એ આપણે ક્યાં લખીશું? જો આએ લખતા હોત તો શું થાય? જો અહીંયા આપણે 4F સિરીઝ લખતા હોત 3D સિરીઝની અંદર જ, તો આ જે બધા જ એલિમેન્ટ છે આફનું પછીના એ બધા ક્યાં આવે? ટી બ્લોકની અંદર આવે. તો બધાની જે ફિઝિકલ અને કેમિકલ પ્રોપર્ટી એ થવી જોઈએ એ થશે. ને ક્યાં? તો કે કોલમની અંદર. રેડી? કોલમની અંદર ફિઝિકલ અને આપણને ખબર છે કેમિકલ પ્રોપર્ટી એ કોઈ. જો તમે આ એફ બ્લોકના એલિમેન્ટ અહીં લખશો તો પીરિયોડિક ટેબલ કેવું થશે? લાંબુ. જેના કારણે એને ક્યાં લખવામાં આવે છે? નીચે. હવે એની આઉટર મોસ્ટ ઓર્બિટલમાં, એની આઉટર મોસ્ટ ઓર્બિટલ કઈ હશે એ આપણે જોઈએ. તો આ આઉટર મોસ્ટ ઓર્બિટલ બી માં ખાલી જવાની શરૂઆત કરે. આઉટર મોસ્ટ ઓર્બિટલ તો કઈ હતી? એસ હતી. જયારે આની અંદર કઈ છે? એફ ની અંદર. તો એફ ની આપણે જનરલ કન્ફિગરેશન લખી, ઇલેક્ટ્રોન કન્ફિગરેશન. તો એ છે આપણી પાસે લેન્થેનમ સિરીઝ અને લેન્થેનાઇડ સિરીઝ અને એક્ટિનાઇડ સિરીઝ ની જનરલ ઇલેક્ટ્રોન કન્ફિગરેશન શું છે? N-2 F 0 to 40 electron, sorry, 1 to 40 electron, N-1 D 0 હશે અથવા તો કેટલા ઇલેક્ટ્રોન હશે D ની અંદર? F N. હવે અહીં આપણને ખબર છે અહીં જયારે તમે લખતા હતા 3D ત્યારે કઈ એસ હશે? ક્વોન્ટમ નંબર એસ નું કયું હશે આપણી પાસે? 4S2. અહીં આપણને ખબર છે 4S2 ભરાયેલી હતી. અહીંયા કઈ આવશે? 5S. અહીંયા કઈ આવશે? 6S. તો જો લેન્થેનાઇડ માટે તમે N બરાબર 6 મૂકો તો અહીં 6S2 આવશે. N બરાબર 6 મૂકો તો અહીંયા શું આવશે? 5D. તો અહીંયા 5D છે લેન્થેનાઇડ. 5D 0 અથવા F. અહીંયા શું આવશે? 4F.
F થી તો જનરલ કન્ફિગરેશન આ આક્વિયા સિરીઝ માટે થઈ લેન્થેનાઇડ સિરીઝ માટે થઈ લેન્થેનાઇડ સિરીઝ ને દર્શાવવા માટે LN નો સિમ્બોલ નો ઉપયોગ થાય છે LN નો કેનો ઉપયોગ થાય છે LN લેન્થેનાઇડ સિરીઝ LN લેન્થેનમ એટલે LA અને લેન્થેનાઇડ સિરીઝ માટેનો સિમ્બોલ NA એની જનરલ કન્ફિગરેશન આ થાય છે તેની આઉટર મોસ્ટ ઓર્બિટલ F માં ઇલેક્ટ્રોન જવાની શરૂઆત કરશે ક્યાંથી તો કે લેન્થેનાઇડ પછીનું જે એલિમેન્ટ છે આપણી પાસે એની અંદર તો સિરિયમ થી F માં ઇલેક્ટ્રોન જવાની શરૂઆત કરશે તો ખાસ યાદ રાખવાનું છે લેન્થેનાઇડ અને એક્ટિનાઇડ આ એવા બે એલિમેન્ટ છે કે જેની એકય ઓર્બિટલ F નથી કે જેની એકય ઓર્બિટલ કઈ નથી F નથી છતાં પણ એને લેન્થેનાઇડ અને એક્ટિનાઇડ શ્રેણીમાં ટૂંકમાં એને સ્થાન આપવામાં આવ્યું છે શા માટે કારણ કે આની ફિઝિકલ અને કેમિકલ પ્રોપર્ટી કેને મળતી આવે છે આ બધા જ એલિમેન્ટને મળતી આવે છે F બ્લોકના એલિમેન્ટને મળતી આવે છે લેન્થેનાઇડ થી આપણે અહીં જ લખી છે એક્ટિનાઇડ D બ્લોકમાં જ લખી છે પણ આને આના શ્રેણીમાં ઉમેરવામાં આવ્યું છે શા માટે તો કારણ કે એની ફિઝિકલ અને કેમિકલ પ્રોપર્ટી એક છે એ સિવાય એની ઇલેક્ટ્રોન કન્ફિગરેશન છે આને મળતી આવે ખાલી સર કેટલો છે કે લેન્થેનાઇડ અને એક્ટિનાઇડ આ એક્ટિમાં 4F ઓર્બિટલ તમને જોવા મળશે ને શું છે અહીંયા તો કે 4F માં કેટલા ઇલેક્ટ્રોન હશે લેન્થેનાઇડ માં 0 કાંઈ હશે નહીં 5D માં 1 4F 2 સેમ આમાં પણ એવી જ રીતે હશે 5F 0 6D 1 4F 2 આગળ આપણને ખબર છે ક્રિપ્ટોન ઓલા સોરી ઝેનોન કમ્પ્લીટ ઝેનોન કમ્પ્લીટ 4F 0 5D 1 4F 2 કારણ કે ઝેનોન નો એટોમિક નંબર કેટલો છે 54 54 55 56 અને 57 તો લેન્થેનાઇડ નો કેટલો છે 57 આનો છે આપણી પાસે એક્ટિનાઇડ માટે ઝેનોન પછી કયો આવશે આપણી પાસે ક્રિપ્ટોન કમ્પ્લીટ રેડી ઓલે સોરી ઝેનોન કમ્પ્લીટ 5F06D14S2 તો આને આપણને ખબર છે જે નંબર છે એ સોરી એટોમિક નંબર છે અહીં આપણી પાસે એક્ટિનાઇડ નો એક્ટિનમ નો એ કેટલો છે આપણી પાસે 89 છે તો એટલા માટે આપણે આ ખાસ યાદ રાખવાનું છે કે લેન્થેનાઇડ અને એક્ટિનમ લેન્થેનમ અને એક્ટિનિયમ આ બંને શા માટે F બ્લોક ના ગણવામાં આવે છે એક તો એની ઇલેક્ટ્રોન કન્ફિગરેશન સેમ છે બીજું એની ફિઝિકલ અને કેમિકલ પ્રોપર્ટી F બ્લોક ના એલિમેન્ટ ને મળતી આવે છે એટલા માટે લેન્થેનમ અને એક્ટિનિયમ ને F બ્લોક ના એલિમેન્ટ ગણવામાં આવે છે તો આ છે આપણી પાસે જનરલ ઇન્ટ્રોડક્શન ઓફ લેન્થેનાઇડ એલિમેન્ટ એ સિવાય લેન્થેનાઇડ એલિમેન્ટ છે એ રેર અર્થ મેટલ છે કેવી છે રેર અર્થ મેટલ છે જ્યારે તમે એક્ટિનાઇડ જે સિરીઝ છે એ કેવી છે એમાં મોસ્ટ ઓફ રેડિયો એક્ટિવ એલિમેન્ટ તમને જોવા મળશે કેવા એલિમેન્ટ જોવા મળશે રેડિયો એક્ટિવ એલિમેન્ટ આ બધા જ એલિમેન્ટને આપણે રેર અર્થ મેટલ તરીકે ઓળખીએ છીએ કેવો મેટલ રેર અર્થ મેટલ તો આ ચેપ્ટરની અંદર આપણે આ જ બધી વસ્તુ જોવાની છે એક ઇલેક્ટ્રોન કન્ફિગરેશન જોવાનું છે બીજું મેગ્નેટિક પ્રોપર્ટી જોવાની છે ત્રીજું ઓક્યુરન્સ જોવાના છે આપણને કઈ જગ્યાએથી મળે છે અને પ્રાપ્તિક સ્થાન ક્યાં છે એ જોવાનું છે રેડી તો આપણે હવે પહેલા જ જોવાનું છે અને ઓક્યુરન્સ કઈ જગ્યાએથી આપણને મળે છે એ આપણા માટે અગત્યનો એના પછીનો ટોપિક છે તો આટલી વસ્તુ તમને ખબર પડી ગઈ જનરલ કન્ફિગરેશન બે માટે તમને પૂછે તો હું આ લખી દઉં એક્ઝામમાં પૂછી શકે જનરલ કન્ફિગરેશન ઓફ લેન્થેનાઇડ સિરીઝ અને એક્ટિનાઇડ સિરીઝ જો લેન્થેનાઇડ સિરીઝ મૂકીએ
જનરલ ઇલેક્ટ્રોનિક કન્ફિગરેશન ઓફ લેન્થનાઇટ સિરીઝ તો આપણે શું લખવાનું છે આની આપણી પાસે જનરલ ઇલેક્ટ્રોનિક કન્ફિગરેશન છે રેડી અહીંયા ઘણી વાર તમને જોવા મળશે ઝીરો થી ફોર્ટીન લખેલું હશે અથવા તો એક થી ફોર્ટીન લખેલું હશે જો લેન્થેનાઇટ માટે હોય તો લેન્થેનાઇટ માં એફ માં ઝીરો ઇલેક્ટ્રોન હોય છે એટલા માટે પણ આપણે આ ટેક્સ્ટબુક ની અંદર એક થી ફોર્ટીન આપેલું છે તો આપણે એ જ લખ્યું બાકી ઝીરો થી ફોર્ટીન પણ ઘણી જગ્યાએ તમને આપેલું હશે અને જો એક્ટિનાઇટ એક્ટિનાઇટ જે સિરીઝ છે એની જનરલ ઇલેક્ટ્રોનિક કન્ફિગરેશન શું છે એક થી ચૌદ ઇલેક્ટ્રોન રેડી સિક્સ ડી સેવન એસ ટુ આ બે ની જનરલ લખતી હોય એક્ટિનાઇડ અને લેન્થેનાઇડ આ બે ની આપણને ખાલી પૂછે કે લેન્થેનાઇડ અને એક્ટિનાઇડ ની જનરલ ઇલેક્ટ્રોનિક કન્ફિગરેશન તો એન માઇનસ ટુ એફ વન ટુ ફોર્ટીન એન માઇનસ વન ડી ઝીરો વન એન એન એસ ટુ આ જનરલ ઇલેક્ટ્રોનિક કન્ફિગરેશન લેન્થેનાઇડ સિરીઝ અને એક્ટિનાઇડ ક્યાંથી શરૂઆત થશે તો લેન્થેનાઇડ સિરીઝ ની શરૂઆત લેન્થેનાઇડ થી આપણી પાસે લ્યુટેશિયમ સુધી કેટલા એલિમેન્ટ હશે સિક્સટીન જો લેન્થેનાઇડ ને ન ગણવામાં આવે ખાલી અહીંયા તમને જો પીરિયોડિક ટેબલ માં ફોર્ટીન એલિમેન્ટ હશે એ કાંઈથી લેન્થેનાઇડ લઈ છે એવી જ રીતે આમાં એક્ટિનાઇડ ને લઈ તો ફિફ્ટીન નકર કેટલા થશે ફોર્ટીન એલિમેન્ટ રેડી એક્ટિનાઇડ માટે એક્ટિનિયમ થી લોરેન્ઝિયમ સુધીના કેટલા એલિમેન્ટ હશે ફિફ્ટીન હવે આપણને આ કુદરતમાંથી કેવી રીતે મળે છે પ્યોર એલિમેન્ટ મળે છે કે બીજા સાથે આપણને મળે છે રેડી તો એ આપણે હવે નેક્સ્ટ ટોપિક ની અંદર જોવાનું છે આ ખબર મળી ગઈ રેડી આ ઇન્ટ્રોડક્શન જ હતું આપણા માટે સાથે સાથે આપણે એ પણ જોતા જઈશું કે એક્ઝામ ની અંદર કેવી રીતે આપણને ક્વેશ્ચન પૂછાઈ શકે બે એક્ઝામ ની અંદર કેવી રીતના આ ચેપ્ટર માંથી ક્વેશ્ચન પૂછાણ હતા એ પણ આપણે સાથે સાથે જોતા જ જઈશું હવે એના પછીનો આપણી પાસે બીજો ટોપિક છે એ છે ઓક્યુરન્સ એન્ડ ઇમ્પોર્ટન્સ ઓફ ઓક્યુરન્સ એન્ડ ઇમ્પોર્ટન્સ ઓફ ઓક્યુરન્સ પ્રાપ્તિસ્થાન અને એના મહત્વ જે આપણી પાસે છે ઓર્સ એટલે શું થશે આપણી પાસે એના ખંડ ટૂંકમાં પ્યોર આપણને મળતા નથી પણ કેવા સ્વરૂપે મળે છે મિત્ર સ્વરૂપે કોઈ બીજા સાથે જોડાયેલા હશે રેડી ઓર્સ એટલે આપણે એને ગુજરાતીમાં કહીએ તો કાચી ધાતુ રેડી કાચી ધાતુ જે આપણે બારમા ની અંદર કાચી ધાતુ આપણને ખબર છે એમાં આપણે નથી પડતો તો ઓક્યુરન્સ એન્ડ ઇમ્પોર્ટન્ટ ઓર્સ તો આની જે ઇમ્પોર્ટન્ટ ઓર્સ છે એ આપણે એના પ્રાપ્તિસ્થાનો ઘણી બધી કન્ટ્રીમાંથી ઓસ્ટ્રેલિયા મેઇન આજે આપણી પાસે લેન્થેનાઇડ અને એક્ટિનાઇડ જે આપણને ઓર્સ મળે એના પ્રાપ્તિસ્થાનો જોઈએ તો ઓસ્ટ્રેલિયા એવા બધી કન્ટ્રીમાંથી આપણને મળે પણ એ આપણને ક્યારે એક્ઝામમાં પૂછાશે ખાલી આપણને જાણકારી મળશે ટેક્સ્ટબુક ની અંદર આપેલી છે પણ આપણા માટે છે ઓર્સ ક્યાં ક્યાં ઓર્સ આપણને મળે છે એમાં જે ખાસ મહત્વના છે આપણી પાસે ત્રણ થી ચાર આપણે જે જોઈએ પેલું છે મોન્ઝાઇટ આ જે ઓર્સ છે એના આપણે ફોર્મ્યુલા છે એ ક્યાં સ્વરૂપે છે ફોસ્ફેટ સ્વરૂપે છે સિરિયમ ફોસ્ફેટ વધારે ભાગતું નથી સિરિયમ એ સિવાય ઘણા બધા લેન્થેનાઇડ એલિમેન્ટ આની અંદર હશે રેડી એનો કેમિકલ ફોર્મ્યુલા આ છે એ સિવાયના અને એની અંદર ઘણી બધી બીજી આપણી પાસે ઇમ્પ્યુરિટી હશે ઇમ્પ્યુરિટીની અંદર પણ આપણી પાસે આપણે લેન્થેનાઇડના એલિમેન્ટ આની અંદર હશે
તો આ જે છે ને મોનઝેટ બીજું આપણે જોઈએ તો ઝેનોલાઇટ તો આ જે ઓર છે ફોસ્ફેટ રૂપે છે એના પછી જોઈએ તો એટેનિયમ તો જેની અંદર ઇમ્પ્યુરિટી તરીકે આપણી પાસે બીજા લેન્થેનાઇટ એલિમેન્ટ આની અંદર હશે જે આપણે કેમિકલ ફોર્મ્યુલાની અંદર લખવો નથી એના પછી ગેડોલાઇટ ગેડોલિનાઇટ જેનો કેમિકલ ફોર્મ્યુલા આપણે જોઈએ એસી હશે તો બી કોઈ પણ અહીંયા હશે તો આ જે કેમિકલ ફોર્મ્યુલા એ ગેડોલાઇનેટ છે ટૂંકમાં આ બધી આપણી પાસે ઓર માંથી આપણને શું મળશે તો આપણા જે લેન્થેનાઇડ અને એક્ટિનાઇડ જે એલિમેન્ટ જોઈ છે આને તમે પ્યોર કરશો તો આપણને મળશે એ સિવાય આપણી પાસે ઘણા બધા છે જેના આપણે ખાલી નામ લખી નાખી કેમિકલ ફોર્મ્યુલાની કઈ જરૂર નથી ફેરાઇટ એ સિવાય જોઈએ તો આપણી પાસે એલેનાઇન ઉઝેનાઇટ આ બધા ઓર છે એટલે કે કાચું ધાતુ છે કે જેમાંથી આપણને શું મળશે આપણી પાસે એને પ્યોર કરવું એટલે આપણે જે એલિમેન્ટ આની અંદર હશે લેન્થેનાઇડ એલિમેન્ટ એ આપણને મળશે વાતો આપણને ક્યાં શું કહે છે ઇમ્પ્યુરિટી છે ઇમ્પ્યોર મેટલ છે હવે આપણે એને પ્યોર કરવી હોય તો એના માટેની આપણને મેથડ આપેલી છે જે આપણા માટે ખાસ ઇમ્પોર્ટન્ટ છે આનું ઇમ્પોર્ટન્ટ એટલું બધું નથી આપણું ઇમ્પોર્ટન્ટ ઈ છે ઇમ્પોર્ટન્ટ ટોપિક આપણા માટે એ છે કે આમાંથી આપણને કેવી રીતે મળશે પ્યોર મેટલ લેન્થેનાઇડ અને એક્ટિનાઇડ જે એલિમેન્ટની આપણે જે જોઈ છે એ આમાંથી આપણને પ્યોર કેવી રીતે મળશે આ તો ઇમ્પ્યુરિટી છે ઇમ્પ્યોર છે આપણે પ્યોર મેટલ જોઈએ છે તો એના માટેની આપણને બે મેથડ આ ચેપ્ટરની અંદર આપેલી છે એમાંથી આઇસોલેશન મેથડ આપણને આપેલી છે આઇસોલેશન ઓફ આઇસોલેશન ઓફ લેન્થેનાઇડ એલિમેન્ટ ફ્રોમ ઓર કાચી ધાતુમાંથી આપણે આઇસોલેશન પ્રોસેસ દ્વારા આપણે લેન્થેનાઇડ એલિમેન્ટ જોઈ છે તો એ આઇસોલેશન પ્રોસેસ આપણને બે આપેલી છે પહેલા તો આપણે એ જોવાનું છે કે આપણને જે આઇસોલેશન પ્રોસેસ કીધી છે એના દ્વારા આપણને ઓર્સમાંથી શું મળશે લેન્થેનાઇડ એલિમેન્ટ તો એ કેવી રીતે મેળવવામાં આવે છે તો આપણને ખબર છે જે ઓર મળશે એ કેવા મળશે તો કે પથ્થર સ્વરૂપે હશે સોલિડ રેડી એટલે કે એ આપણને જમીનમાંથી મળે છે તો જમીનમાંથી તો કેવી રીતે મળશે અંદર બીજી પણ ઘણી બધી અશુદ્ધિ હશે કારણ કે આપણે પથ્થર લઈએ તો એની અંદર બીજી પણ કેટલી જમીનની અશુદ્ધિઓ હશે તો એમાંથી એને આપણે શું કરવાના છે કે પહેલા તો આપણે એને પ્યોર કરવાના છે રેડી તો પેલું છે આપણી પાસે આઇસોલેશન પ્રોસેસ તો આઇસોલેશન પ્રોસેસની અંદર આપણી પાસે દાખલા તરીકે આપણે મોનઝેટ આ આપણી પાસે ઓર છે મોનઝેટ ઓર આ કાચી ધાતુ એમાંથી હવે આનું શું કરવામાં આવે તો આ જે મિનરલ સ્વરૂપે મળે ક્યાં સ્વરૂપે મળે છે મિનરલ તો પેલા તો પથ્થર સ્વરૂપ હોય તો એને શું કરવું પડે ટૂંકમાં આપણને ખબર છે કે એનું દળવું પડે ગુજરાતીમાં આપણે કહીએ તો દળવું ક્રશ ગ્રાઇન્ડિંગ અને એનું આપણને ખબર છે હોટ ક્રશ ફ્લોટેશન ક્ષીણ પ્લવન પદ્ધતિ આપણે બારમાની અંદર આવી તો પેલી જ આ પ્રોસેસ કરવી પડે પેલા તો ક્રશિંગ કરવું પડે ભાંગવું પડે પછી શું કરવું પડે તો ગ્રાઇન્ડિંગ દળવું પડે અને એના પછી જે દળેલું એમાં જે સલ્ફેટની કેટલીક ઇમ્પ્યુરિટી હોય તો એ દૂર કરવા માટે ક્ષીણ પ્લવન પદ્ધતિ હોટ ફોર્સ ફ્લોટેશન આટલું થઈ ગયા પછી આપણને જે મળે છે એને
એની અંદર આપણે શું એડ કરવાનું છે, આપણને જે હવે મળે છે એની અંદર આપણે કોન્સન્ટ્રેશન H2SO4 H2SO4 આટલા ટેમ્પરેચરે આ જે ગ્રાઇન્ડિંગ અને એ બધું કરીને જે આપણને પાવડર મળેલો છે એની અંદર શું એડ કરવાનું છે, કોન્સન્ટ્રેશન H2SO4 કેટલા ટેમ્પરેચર સુધી એને ગરમ કરવાનું છે, 200 સેલ્સિયસ ટેમ્પરેચરે એને હીટ કરવાનું છે. હવે જે ઇનસોલ્યુબલ રેસિડ્યુ હશે એ શું થઈ જશે, દૂધ. જે સોલ્યુબલ હશે એ ક્યાં આવી જશે, નીચે આવી જશે. ઉપમા જે સોલ્યુબલ હશે એ આની અંદર ઉગડી જશે, ઉગડી જાય એટલે આને ઠંડુ પાડી પાણીથી અને એને આને દૂર કરવામાં. પણ જે ઇનસોલ્યુબલ રેસિડ્યુ હશે કેવા, સોલ્યુબલ થઈ જશે અને એ જે સોલ્યુશન હશે એ સોલ્યુશન કેનું હશે, આપણી પાસે સોલ્યુશન ઓફ સલ્ફેટ હશે. કેના હશે એ જે સલ્ફેટ છે એ સલ્ફેટ કેના હશે, આપણે જોઈએ સોલ્યુશન ઓફ સલ્ફેટ તો કેના કેના સલ્ફેટ હશે, તો કે લેન્થેનાઇડ સિરીઝ એમાં આવી ગઈ, આખું આવી ગયું આપણી પાસે. થોડીયમ જે થોડિયમ છે એ કેનું છે, આપણી પાસે એક્ટિનાઇડ સિરીઝ આમાં લેન્થેન નામ હશે અને લેન્થેન સિરીઝ ના બીજા કેટલાક એલિમેન્ટ જે સોલ્યુશન સ્વરૂપે સલ્ફેટના સોલ્યુશન સ્વરૂપે આપણને કેવા છે, સોલ્યુબલ. હવે આની આગળ શું પ્રોસેસ કરવાની છે, તો કે આની અંદર ન્યુટ્રલાઇઝ કરવાનું છે. અહીં એસિડ નાખ્યું, હવે આને ન્યુટ્રલ કરવાનું છે. તો એના માટે ન્યુટ્રલાઇઝ કરવા માટે શું અંદર એડ કરવામાં આવે છે, એમોનિયમ હાઇડ્રોક્સાઇડ NH4OH અને ન્યુટ્રલાઇઝ કરવા માટે ન્યુટ્રલાઇઝ કરો છો ત્યારે થોરિયમના ઓક્સાઇડ એ પીપીટી સ્વરૂપે અહીંથી છૂટા પડશે, એટલે કે થોરિયમના ઓક્સાઇડ બની જાય છે CH4O2. થોરિયમના ઓક્સિડ કે જે કેસ ઉડે છે પીપીટી પ્રિસિપિટેટ મળશે, પ્રિસિપિટેટ મળે એટલે ગાડી લ્યો તો છૂટા પડી શકે ગાડી, અને સોલ્યુશન મળશે આગળ. એ સોલ્યુશન ની અંદર હવે આપણી પાસે સલ્ફેટ હશે, કેના છે આજે આગળ સોલ્યુશન મળશે એની અંદર આપણી પાસે સલ્ફેટ હશે લેન્થેનાઇડ અને લેન્થેનાઇડ આમ આના જ હશે, ટૂંકમાં લેન્થેનાઇડ SO3 ટૂંકમાં આ સ્વરૂપે સોલ્યુશન ની અંદર ત્યારે જે હેવી સલ્ફેટ હશે, હેવી સલ્ફેટ એનું સોલ્યુશન આપણને મળી જશે, સોલ્યુશન ઓફ હેવી સલ્ફેટ, સોલ્યુશન ઓફ હેવી સલ્ફેટ. અને બાકીના જે આપણી પાસે લાઇટ લેન્થેનાઇડ ના પીપીટી હશે, ટૂંકમાં જે હલકા હશે એને આપણને પીપીટી મળી જશે, લાઇટની પીપીટી ટૂંકમાં લેન્થેનાઇડ ના જ પીપીટી હશે, કોઈ લેન્થેનાઇડ સિરીઝ ના જ પીપીટી હશે અને બીજી જે ઇમ્પ્યુરિટી હશે એ દૂર થઈ જશે. તો આપણને આ જે સોલ્યુશન મળ્યું છે એની અંદર આપણી પાસે લેન્થેનાઇડ સિરીઝના એલિમેન્ટ અંદર હશે, ક્યાં સ્વરૂપે હશે, સલ્ફેટ સ્વરૂપે. હવે એમાંથી આપણે જો એને અલગ કરવા હોય, કારણ કે એમાં બે કરતા વધારે, એક કરતા વધારે આપણી પાસે લેન્થેનાઇડના એલિમેન્ટ હશે, તો આ એક પ્રોસેસ છે. બીજી છે આપણી પાસે જેનોલાઇટ માટેની પ્રોસેસ છે, જે તમને ટેક્સબુકમાં આવી જ રીતની પ્રોસેસ છે. આમ આપણે શું કર્યું, તો કે મોન્ઝાઇટ જે આપણને મળે છે એનું ક્રશ કર્યું પછી ગ્રાઇન્ડ કર્યું અને એનું ફિલ્ડ વોટ
ફોર્થ ફ્લોટેશન એટલે કે ફિલ્મ પ્લવન પદ્ધતિ દ્વારા જે આપણને મળે છે કાચી ધાતુ એની અંદર શું એડ કરવામાં આવે ટૂંકમાં અગાઉની જે આશુ જોઈએ આ ત્રણ દ્વારા તમે દૂર કરી શકો એની દળી ગાડી આ બધી ફિલ્મ પ્લવન દ્વારા તમે દૂર કરી શકો બાકીની શુદ્ધિ દૂર કરવા માટે તમારી પાસે અહીં જે રેસીપી મળે છે એની અંદર તમે શું એડ કરો છો કોન્સન્ટ્રેટ H2SO4 કેટલા ટેમ્પરેચર 200 સેલ્સિયસ આ જયારે કરો ત્યારે જે આની અંદર તમે મૂનઝેટ ની અંદર જયારે તમે કોન્સન્ટ્રેટ H2SO4 આટલા ટેમ્પરેચરે તમે ગરમ કરશો જે સોલ્યુબલ હશે અને ઇનસોલ્યુબલ આ બે ભાગ પડી જશે આની અંદર કોન્સન્ટ્રેટ H2SO4 એ 200 સેલ્સિયસ તાપમાને ગરમ કરો એની અંદર મૂનઝેટ નાખો સોલ્યુબલ થઈ જશે એ સોલ્યુબલ સોલ્યુશન ઓફ સલ્ફર અને ઇન્સોલ્યુબલ રહેશે અહીંયાના રેસિડ્યુ હશે રેડી તો આમાં અમુક ઇન્સોલ્યુબલ રહેશે અને તમે આને ગાળી નાખો તો ઇન્સોલ્યુબલ રેસિડ્યુ થઈ દૂર થઈ જશે આપણને શું મળી જશે સોલ્યુશન ઓફ સલ્ફ કેના સલ્ફ હશે લેન્થેનાઇડ થોડિયમ અને લેન્થેનોઇડ તો થોડિયમને આપણે દૂર કરો થોડિયમ આપણી પાસે લેન્થેનાઇડ સિરીઝ નથી તો એને દૂર કરવા માટે એનું ન્યુટ્રલાઇઝ કરવામાં આવ્યું કેના વડે અમોનિયમ હાઇડ્રોક્સાઇડ તો થોડિયમનો ઓક્સાઇડ પીપીટી સ્વરૂપે મળશે બાકીનું સોલ્યુશન કેનું હશે લેન્થેનાઇડ અને લેન્થેનમનું જ હશે એની અંદર સોડિયમ સલ્ફેટ નાખો તો બે ભાગમાં આપણને મળશે એક તો લાઇટલી પીપીટી મળશે એટલે કે જે હલકા આપણી પાસે એલિમેન્ટ છે લાઇટલી એના પીપીટી મળશે અને જે ભારે એલિમેન્ટ છે આપણને ક્યાં સ્વરૂપે મળશે સોલ્યુશન સ્વરૂપે તો આ સોલ્યુશન ની અંદર બીજા ઘણા બધા એલિમેન્ટ હશે એ બધા એલિમેન્ટને આપણે અલગ પાડવો હોય આપણે પ્યોર એલિમેન્ટ જોતા હોય તો એના માટેની આપણી પાસે પ્રોસેસ છે ઇન્ડિવિડ્યુઅલ આઇસોલેશન ઓફ આ કેવું હતું બધા જ આપણને મળી જાય ટૂંકમાં લેન્થેનાઇડ નું આઇસોલેશન હવે લેન્થેનાઇડ માંથી આપણે લેન્થેનાઇડ ના એલિમેન્ટ ને આપણે અલગ પાડવા છે રેડી તો દાખલા તરીકે એની અંદર લેન્થેનમ ને સીરિયમ ને તો આ બે ને તમારે અલગ પાડવો હોય તો એના માટેની આઇસોલેશન પ્રોસેસ જોવાની છે એમાં એક છે આપણી પાસે આયન એક્સચેન્જ ક્રોમેટોગ્રાફી આયન એક્સચેન્જ મેથડ પણ કહી શકાય અને બીજી છે આપણી પાસે સોલવન્ટ એક્સ્ટ્રેક્શન મેથડ તો આ બે મેથડ આપણે નેક્સ્ટ લેક્ચર ની અંદર જોશું જે ખાસ આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે આપણે ખાસ યાદ રાખવાનું કે એક્ઝામ ની અંદર આપણને પૂછાઈ શકે ત્યાં સુધી આનું રિવિઝન કરો આપણે નેક્સ્ટ લેક્ચર ની અંદર જોશું લેન્થેનાઇડ નું જ આઇસોલેશન